સાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ એજ્યુકેશન વિથ સંદીપ યુટ્યુબ ચેનલ દોસ્તો ગઈકાલે આપણે બપોરે બાર વાગ્યે લાઈવ થઈ અને કંડક્ટર ભરતી વિશે જે તમને ઇન્ફોર્મેશન આપી અદ્ભુત રિસ્પોન્સ મિત્રો એક જ દિવસની અંદર લગભગ પાંચક હજાર જેટલા વ્યૂ તમારા સુધી તમે અલગ અલગ મિત્રોને શેર કરી અને પાંચ હજાર વ્યૂએ વિડીયોને પહોંચાડી દીધો છે તો એ બદલ તો પહેલાં સૌથી પહેલાં તમારો બધાનો ખૂબ ખૂબ આભાર એ પછી મેં જોયું તો લગભગ ચોવીસ કલાકની અંદર મારી પાસે કમ્પ્યુટર સર્ટિફિકેટને લગતા પંદરથી વીસ પોટ આવી ગયા કે આ મારો કમ્પ્યુટર સર્ટિફિકેટ ચાલશે કે નહીં સાહેબ જણાવો તો એ બધા બધાને જવાબ આપવો થોડોક અઘરો પડે બરોબર ને કારણ કે તમારું સર્ટિફિકેટ જોવું એવા જીવાર નંબર છે કે નહીં તમે કઈ સંસ્થામાંથી કરેલું છે એ બધી વસ્તુ જોવું થોડુંક વાર લાગે બીજી શેડ્યુલ હોય એમાંથી ટાઈમ કાઢી અને તમને જવાબ આપવો થોડોક અઘરો પડે એટલા માટે વારંવાર કંઈક ને કંઈક તમારી માટે વિડીયો લઈને હું આ ચેનલના માધ્યમથી બધી માહિતી કન્ડક્ટર ભરતીને લઈને પહોંચાડી દઉં છું તો ખાસ આ વિડીયોને પણ ગઈકાલે જે રીતે રિસ્પોન્સ આપ્યો એ જ પ્રમાણે રિસ્પોન્સ આપો મેક્સિમમ લોકો સુધી શેર કરો અને ફરજિયાત લાઇક કરો ગઈકાલના વિડીયોની અંદર આપણે જોયું તો લગભગ પાંચસો છસો લાઇક થઈ ગઈ હતી તો આ વિડીયોમાં પણ એવો જ પ્રતિ પ્રતિસાદ તમે આવો આપો અમને કે જેથી અમને પણ કંઈક તમારા પ્રશ્નો સાંભળવા એમ થાય એનું સોલ્યુશન કરવું એમ થાય માહિતી ન હોય તો અન્ય જગ્યાએથી માહિતી ભેગી કરી અને તમારા સુધી પહોંચાડવું એમ થાય બરાબર તો વિડીયોને લાઇક કરી દેજો ખાસ કરીને દરેક મિત્રો કે જે આપણા ગ્રુપ પણ ચાલે છે બરાબર ને એ બધા ગ્રુપની અંદર શેર પણ કરી દેજો તમારા મનમાં કમ્પ્યુટર સર્ટિફિકેટને લગતા એ પ્રશ્ન હતા કે ધોરણ દસમાં ધોરણ બારમાં તમારા કોલેજની અંદર જો તમે બીસીએ કર્યું હોય તો તેમાં આઈટીઆઈમાં જો તમે કમ્પ્યુટર વિષય રાખેલો હોય તો પછી અમારે અલગથી સર્ટિફિકેટ કઢાવવાની જરૂર પડશે કે નહીં ત્યારબાદ એવો પ્રશ્ન હતો કે કયો જીઆર નંબરને જીઆર નંબર ક્યાં લખેલો હોય ને આવા બધા તમારા પ્રશ્નો હતા ત્યારબાદ કઈ સંસ્થા પાસેથી જો હજી સુધી તમે કમ્પ્યુટર સર્ટિફિકેટ કઢાવેલું નથી તો કઈ એવી સંસ્થા છે જ્યાંથી તમે કમ્પ્યુટર સર્ટિફિકેટ કઢાવો તો તમને ફાયદો થાય તો આવા ઘણા બધા કમ્પ્યુટર સર્ટિફિકેટને લગતા તમારા પ્રશ્નો છે તે આ વિડીયોના માધ્યમથી જોવાના છે વધારે સમય વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો તમારા માટે ખૂબ કોળને અંતે જે ગઈ કન્ડક્ટરની ભરતી છે તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આખું લિસ્ટ હતું એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન સમયે એ લોકો માગશે એની અંદરથી ખાસ કરીને તમારા માટે અત્યારે હું સ્પેશિયલી કન્ડક્ટર કક્ષાની જે કમ્પ્યુટર સર્ટિફિકેટમાં ક્યાંથી કઢાવેલું હોવું જોઈએ કેવા કેવા પ્રકારનું સર્ટિફિકેટ માન્ય ગણાશે તેને લઈને ફોટોગ્રાફ્સ લઈને આવ્યો છું એકદમ ઓથેન્ટિક ગયેશ ભરતીની આ વાત છે બરાબર તો અહીંયા લખેલું છે કે ધોરણ દસ ધોરણ બાર સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન અથવા તો ડિપ્લોમા અથવા તો ડિગ્રીમાં અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ કરેલું હોય તો તેવા પ્રમાણપત્રો ઓકે તો અહીંયા એ સ્પષ્ટ થાય છે કે જો તમે ધોરણ દસમાં ધોરણ બારમાં સ્નાતકમાં ડિપ્લોમા ડિગ્રીમાં કમ્પ્યુટર તરીકે એક વિષય રાખેલો હોય ને તો તમારે અન્ય કોઈ સીસીસીના સર્ટિફિકેટની જરૂર નથી હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો કે જે નવો સુધારો છે આપણે કે એ ધોરણ બાર પાસ ઉપર ભરતી થશે તો અહીંયા કદાચ ધોરણ દસ નીકળી જાય ધોરણ દસની અંદર તમારે કદાચ કમ્પ્યુટર સર્ટિફિકેટ એટલે કે કમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય તો એ લોકો કદાચ માન્ય ન રાખે ફૂલ નોટિફિકેશન તો હજી સુધી આવી નથી આવશે એટલે આપણે વાત કરીશું ગઈકાલની ભરતીના વિડીયોમાં માહિતી આપણે આપી એમાં ઘણા બધા એવું કહેતા હતા કે અઢાર હજાર પગાર થઈ ગયો છે ઓગણીસ હજાર પગાર થઈ ગયો છે ને આ વખતે બાર પાસ નથી દસ પાસ ઉપર જ પરીક્ષા લેવાની છે તો બધી માહિતી દોસ્તો આવી જશે બરાબર ને નોટિફિકેશન સમય તમને બધું સમજાય જશે કે ક્યાં ક્યાં સુધારો થયો છે ને ક્યાંય ક્યાં નથી થયો ઓકે તો તમારી પાસે એક તો આ સોલ્યુશન થઈ ગયું કે ધોરણ દસ ધોરણ બાર ગ્રેજ્યુએશન ડિગ્રી ડિપ્લોમાની અંદર તમારે કોમ્પ્યુટર કમ્પ્યુટર વિષય હોય તો સર્ટિફિકેટની જરૂર નથી એ ન હોય તો શું તો કે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું ખાનગી સંસ્થાનું કમ્પ્યુટર સર્ટિફિકેટ કે જે રાજ્ય સરકાર શ્રીનો સામાન્ય ઠરાવ છે તે વહીવટી વિભાગનો ઠરાવ ક્રમાંક નંબર મેં તમને ગઈ કાલે જ વિડિયોની અંદર જણાવ્યું હતું એ મુજબ કે દસ ડેશ બે હજાર સાત બાર ઝીરો બત્રીસ ઝીરો બરાબર ને તો આ જે ઠરાવ હેઠળ જે રાજ્ય સરકારનો ઠરાવ છે એની હેઠળ જે સંસ્થાઓ પ્રાઇવેટ હોય તો પણ ચાલે બરાબર ને એને કહેવાનું કે આ ઠરાવ હેઠળ તમે જો સર્ટિફિકેટ કાઢી આપતા હોય તો અમને કાઢી આપો બરાબર ને તો આવું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ જો પહેલી કન્ડિશન એ કે ધોરણ દસ બાર સ્નાતક ડિગ્રી ડિપ્લોમા એમાં જો તમારે કમ્પ્યુટર વિષય તરીકે હોય તો તમારે આ બીજું જે છે એની જરૂર નથી એ ન હોય તો પછી આ સર્ટિફિકેટ તમારે ઘટાવવું પડશે બરાબર તો એ ઠરાવ ક્યારે નક્કી થયો હતો તો કે તેર આઠ બે હજાર આઠથી આ ઠરાવ નક્કી કરવામાં આવેલો છે અને તે મુજબ જ તમારું સર્ટિફિકેટ વેલિડ ગણાય આ બીજી બાબત થઈ ગઈ એ પણ ન હોય તો શું કરવાનું તો કે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થાઓ જે કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેનું કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો એટલે કે ઉપર મુજબ બેમાંથી તમારી પાસે કંઈ પણ વસ્તુ નથી તો કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી હોય અથવા તો કોઈ સરકાર માન્ય સંસ્થાની અંદર તમે ભણતા હોય તો એની અંદર ડિગ્રી અથવા તો ડિપ્લોમાની અંદર તમે કોમ્પ્યુટર વિષય તરીકે રાખેલો હોય તો એનું પ્રમાણપત્ર હોય તો પણ ચાલશે ઓકે આ વાત થઈ ગઈ એ પણ નથી તો શું તો કે ઠરાવ ક્રમાંક નંબર દસ બે હજાર સાત પબ્લિક બાર જીરો બત્રીસ જીરો એની અંદર કેટલીક સંસ્થાઓ છે પહેલાંના કિચ્છામાં સરકાર માન્ય સંસ્થાનું કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર કંઈ કહે તો કે બી એ ઓયુ સીસીસી જો તમે ઘણા બધા એ મને ફોટોગ્રાફ્સ મોકલ્યો તો એમાં આ સંસ્થાનું ખાસ નામ હતું કે બી એ ઓયુ અને પછી સીસીસી તો ત્યાંથી તમે આ કોર્સ કરેલો હોય ને તો તમારું સર્ટિફિકેટ માન્ય ગણાય પછી છે ડીઓ સીસી સોસાયટી આ તરફથી પણ તમે જો સર્ટિફિકેટ તમારો હશે તમે તમારા સર્ટિફિકેટની અંદર ઉપર જ કઈ સંસ્થાએ આપેલું છે તેનું નામ લખેલું હશે બરાબર ને તો એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી તો નામ લખેલું હશે ત્યાં તમારે જોઈ લેવાનું કે આમાંથી કોઈ એક નથી ને ત્યારબાદ છે સિડેક સોસાયટી ત્યારબાદ છે ઝીસી ત્યારબાદ છે એનસીવીટી ત્યારબાદ છે સીઆર આર આ બધી સંસ્થાઓ અલગ અલગ છે જે કમ્પ્યુટર સર્ટિફિકેટ આપે છે તો આમાંથી કોઈપણ સંસ્થાઓ તમારે હોય ત્યારબાદ ગવર્મેન્ટ રિકોગ્નાઇઝ આઈટીઆઈ સર્ટિફિકેટ તમે આઈટીઆઈનું સર્ટિફિકેટ હોય તો પણ ચાલે અહીંયા જો જીટીયુનું પણ લખેલું છે તમારે જેટીયુની અંદર કમ્પ્યુટર વિષય તરીકે હશે તો પણ ચાલશે ત્યારબાદ છે અહીંયા સ્પીપાનું સર્ટિફિકેટ તમે સ્પીપાની ભરતી એક્ઝામિનેશન ક્લિયર કરેલું હોય ને ત્યાં તમે કમ્પ્યુટર વિષય તરીકે હોય એનું પણ ચાલશે તો અલગ અલગ ચાર કન્ડિશન હતી પહેલી કન્ડિશન ધોરણ દસ બાર કોલેજ અને ડિગ્રી ડિપ્લોમાની અંદર સર્ટિફિકેટ કમ્પ કમ્પ્યુટર વિષય હોય તો અન્ય કોઈ સર્ટિફિકેટની જરૂર નથી બીજી કન્ડિશન કે કોઈપણ તમે ખાનગી સંસ્થામાંથી કમ્પ્યુટર સર્ટિફિકેટ કઢાવેલું હોવું જોઈએ શરત એ છે કે આ જીઆર મુજબનું હોવું જોઈએ ત્રીજી કન્ડિશન પ્રાઇવેટ ન હોય તો સરકારીમાં તમે કોઈપણ જગ્યાએ અભ્યાસ કરતા હોય ત્યાં તમારે વિષય હોય અથવા તો ત્યાંથી સર્ટિફિકેટ ઘટાવેલું હોય તો પણ ચાલે સોથી કંડિશન કે નીચે આપેલી જે કાંઈ અહીંયા ઉપર મોબાઈલની સ્ક્રીન પર તમને અલગ અલગ યુનિવર્સિટીઓ અને અલગ અલગ જે સંસ્થાઓ દેખાય છે તે સંસ્થાઓમાંથી તમે કોમ્પ્યુટર સર્ટિફિકેટનું ઘટાવેલું હોય તો પણ ચાલે ઓકે તો અલગ અલગ ચાર્જ એટલે અહીંયા વાત કરવામાં આવેલી છે આ સિવાય ખાસ મને ફોટોગ્રાફ્સ ન મોકલતા કારણ કે દોસ્તો ઘણો બીજી શેડ્યુલ હોય એમાં તમારું સર્ટિફિકેટ જવું ને એમાં પાછું ક્લિયર રિઝલ્ટ ન હોય એમાં અલગ અલગ સંસ્થાના નામ પણ અમુકમાં નથી લખેલા તો એ બધી વસ્તુ આપણે ન કરવી પડે એટલા માટે જ તમારી માટે વિડીયો બનાવેલો છે આ સિવાય કોઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછજો અને મારા જે મિત્રો છે ખાસ કરીને ગઈ ભરતીની અંદર જે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી રાખેલું છે અથવા તો ગઈ ભરતીની અંદર આ બધી માહિતી હોય એવી આશા રાખો કે જેટલા પણ કોમેન્ટ આવે તેને તમે જ પોતાનો જવાબ આપી દો ખ્યાલ હોય તો બરાબર ને દાખલા તરીકે મને ખબર નથી કે આ સર્ટિફિકેટ મારી પાસે છે અને આ સર્ટિફિકેટ કઈ રીતે કાઢવું એ બધી ખબર નથી તો તમે કોઈ કોઈએ કોમેન્ટ કરેલી હોય તો તમે જ જો તમને ખ્યાલ હોય તો તમારો મિત્ર બની અને એને જ તમે કોમેન્ટ બોક્સમાં એને રિપ્લાય આપી દેજો જેથી મારે બધાને વધારે રિપ્લે ન આપવા જોઈએ કારણ કે વ્યૂ પણ એટલા બધા થાય છે તો કોમેન્ટ વધારે આવે તો સ્વાભાવિક છે કે બધાને જવાબ આપવા શક્ય ન બને તો તમે જવાબ આપી દેશો બાકી ટાઈમ મળશે ત્યારે તમને હું પણ બધાને વ્યવસ્થિત રીતે જવાબ આપી દઈશ ઓકે આ સિવાય નીચે કોઈ પણ આ ભરતીને બાબતે કોઈ બીજા સર્ટિફિકેટ બાબતે ક્વેશ્ચન હોય તો જરૂર કરજો કોમેન્ટ બોક્સની અંદર એને પણ લઈને આપણે વિડીયો લઈને આવીશું લાઇક કરતા જઈજો લાસ્ટની અંદર થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જઈને બદલે માત્ર ભારતમાં થકી જઈ